आदेश हूँ योगिनी महेश्वरीनाथ वड़वाड़ा खोड़िया मंदिर थी आपने समक्ष उपस्थित छू माँ खोड़िया आई खोड़िया विषय बात करवा माटे। आजकल सोशल मीडिया में फरी वक्त एक हिंदू देवी नु अपमान थई रह्युं छे अने लोको फरी वार एने चुपचाप सहन करी रह्या छे। सप्त मातृकाओमांथी एक छे माँ खोड़िया। सप्त मातृकाओ सनातनी प्राचीन परंपरा रही छे। सप्त मातृका पूजन पण प्राचीन रह्युं छे। सात देवीओ अने एमनी साथे रुद्र स्वरूपे एक वीर अवतार वारंवार लह्या छे। लोकोना सुरक्षा माटे जनकल्याण माटे एमने अनेक खत अवतार लईने कार्य कर्या छे। प्रथम सप्त मातृका तरीके आपणे जेमनुं आपणे जेमनुं पूजन करीए छीए એ બ્રાહ્મી માહેશ્વરી કુમારી વૈષ્ણવી વારાહી ઐન્દ્રી અને ચામુંડા છે। આવી જ રીતે મા કર્ણી પણ રાજસ્થાનમાં થઈ ગયા એ પણ સપ્ત માતૃકાઓ હતા। એવી જ રીતે છે આઈ ખોડા એમના સૌથી મોટા બહેનનું નામ છે મા આવડ જેને આપણે રાજસ્થાનમાં આઈ નાથ કહીને બોલાવીએ છીએ। એ મામણિયા ચારણના ઘરે અવતાર લઈને પ્રગટ થયેલા વરદાન સ્વરૂપ વરદાનના પૂર્ણ કરવા માટે એમના ઘરે જન્મ લે છે। તો જ્યારે ઈશ્વર પણ આ ધરતી ઉપર અવતાર લે છે રામ હોય કે કૃષ્ણ એમના પણ ગુરુઓ હતા તો આપ મહેરબાની કરીને એવા ભ્રમ ન ફેલાવો કે એમના કોઈ ગુરુઓ નહોતા। માં ખોડિયાર અથવા તો એ સાથે બહેનોની વાત કરું તો રાજસ્થાનની અંદર જેસલમેર પાસે આવેલ ચેલક ગામ એમનું જન્મસ્થાન છે। ત્યાંથી થોડે દૂર શિવ કરીને એક ગામ આવે છે અને ત્યાં નાથ સંપ્રદાયના એક સાધુ સૂરજનાથ અથવા તો સર્જનનાથ એ એમના ગુરુ હતા। નાથ સંપ્રદાયથી દીક્ષિત હોવાને લીધે એ આઈનાથ તરીકે પણ ઓળખાતા। તો કૃપા કરી તમારી પાસે જો સત્ય માહિતી નથી અને જો બોલો છો એના કોઈ આધાર પુરાવા નથી તો હાથમાં માઇક આવી જવાથી કંઈ પણ અનશન બોલો નહીં। આ વાતનો ઉલ્લેખ હું હરેક વ્યક્તિને કહીશ કે જાઓ એ જગ્યા ઉપર જુઓ। વરાણા કરીને ગામ છે ગુજરાતની અંદર ત્યાં જાઓ ત્યાં પૂરો ઇતિહાસ લખેલો છે। આ સિવાય એક પુસ્તક છે ખોડિયાર ગીતા એમાં પણ આમનો ઉલ્લેખ છે અને એમાં લેખકે સ્પષ્ટ લખેલું છે આ માહિતી એમના બારોટના ચોપડામાંથી લેવામાં આવેલી છે। તો એમના દાદા પરદાદા એમના પિતા એમના માતાશ્રી અને એમના ગુરુઓ વિશે એમાં વિસ્તૃત માહિતી છે। એમાં એ પણ ઉલ્લેખ છે કે 17 વર્ષની ઉંમરે તેમણે રહીથી જ્યારે સાતે બહેનો અને ભાઈ સ્વધામ પધારે છે ત્યારે માં ખોડિયાર સૌરાષ્ટ્રમાં આવે છે। સૌરાષ્ટ્રમાં પ્રવેશ એ અલગ અલગ ઉંમર અલગ અલગ જગ્યાઓમાં અલગ અલગ પરચાઓ આપે છે। કેટલા લોકોને તો એ કુળદેવી છે એ કહાનીઓ એ કિસ્સાઓ એમની એ કથાઓ એ લીલાઓ તો આપણને ખ્યાલ છે પણ એ ચોપડા એ બારોટના ચોપડામાં આ પુસ્તકો જેમના હું નામ લઉં છું એમાં એ પણ સ્પષ્ટપણે લખેલું છે કે લોધિકા તાલુકાના સાંગણવા ગામમાં માં દરવાજાની પાસે જ ત્યાં એમનું મંદિર છે। આજ બી પાળિયા પથ્થર સ્વરૂપે ત્યાં છે જઈને એ પણ જુઓ। ત્યાં માં ખોડિયાર પોતાના અંગૂઠામાંથી અગ્નિ પ્રજ્વલિત કરી અને અગ્નિ સમાધિ લે છે। તો એમના જન્મનો એમના ગુરુઓનો એમની જીવન લીલાઓનો એમના સમાધિ સુધી સચોટ માહિતીઓ અને પુરાવો છે। આપ ભ્રમ ફેલાવીને સમાજને પોતાને દિશા શૂન્ય કરવાની કોશિશો બંધ કરી દો અને અંધ ભક્તોને પણ મારી એ વિનંતી છે કે કોઈ કાંઈ પણ બોલે તો એનું આંધળું અનુકરણ ન કરો। ઈશ્વરે તમને મનુષ્યનો અવતાર આપ્યો છે મનુષ્ય અવતાર તો થોડું તમે પણ વિચારો થોડું જાણો જેના વિશે વાત થઈ રહી છે શું વાત થઈ રહી છે ખરેખર એવું કંઈ છે બી કે એવું પહેલાં તપાસ કરો અને પછી એમનો વિશ્વાસ કરો। આ બધી પુસ્તકો આ સિવાય પણ અન્ય પુસ્તકોમાં જેસલમેર રાજસ્થાનથી પ્રકાશિત નંદકિશોર શર્મા લેખિત પુસ્તક છે જેસલમેર કી લોક દેવિયા એમાં પણ આ વાતનો સ્પષ્ટ ઉલ્લેખ છે। ગુજરાતી પુસ્તકોમાં પણ આ ઉલ્લેખ છે અને આનો આ પુરાવા સાથે આ પુસ્તકોના આધારથી હું કહું છું કે ખોડિયારમાં ને કોઈ સ્વામીના ભીના વસ્ત્ર નીચવીને સત્સંગી કરવાની આવશ્યકતા નથી। એ દેવી છે લોક દેવી તરીકે હજારો લાખો લોકોની ઘરમાં પૂજાય છે એના કેટલા મઢ છે એના કેટલા મંદિરો છે અને હવે બસ
કૃપા કરો અને આપ આપના ભગવાન પૂરતા સીમિત રહો, એમની પૂજા કરો, એમની અર્ચના કરો, એમને મહાન બનાવવાની કોશિશમાં આ અસુર વૃત્તિના કાર્યો તમે હવે બંધ કરો.